તો હવે ધોરણ 9 ની અંદર પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. આમ તો સંખ્યા પદ્ધતિ ની અંદર ધોરણ 8 ની અંદર પણ આવી ગયેલું છે પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 અનંત, પૂર્ણ સંખ્યાઓ શૂન્ય થી શરૂઆત થાય, શૂન્ય 1 2 3 4 5, પૂર્ણાંક સંખ્યાઓ ઋણ અને ધન સંખ્યાઓ મળીને પૂર્ણાંક સંખ્યાઓ મળે. પ્રાકૃતિક સંખ્યાને એન વડે દર્શાવાય, પૂર્ણ સંખ્યાને ડબલ્યુ વડે દર્શાવાય, પૂર્ણાંક સંખ્યાને ઝેડ વડે દર્શાવાય. અને હવે આમ તો ધોરણ 8માં આવી ગયેલું છે, તેમ છતાં થોડીક રીત ચેન્જ થઈ હોય તો ધ્યાન આપજો. એક ઉદાહરણ છે, એક અને બે વચ્ચેની, ઉદાહરણ છે એક અને બે વચ્ચેની પાંચ સમ્ય સંખ્યા. કેટલી સમ્ય સંખ્યા? પાંચ. હવે પાંચ સમ્ય સંખ્યા શોધવા માટે સૌ પ્રથમ તમારે છેદની અંદર એક અને બે વચ્ચેની પાંચ સમ્ય સંખ્યા શોધવા માટે છેદ, પાંચ સમ્ય સંખ્યા તો પાંચમાં એક મેળવવું પડે, એટલે છ છેદ તમારે છ લાવવો પડે. લખવાનું પાંચ સમ્ય સંખ્યાઓ, પાંચ સમ્ય સંખ્યા શોધવા માટે છેદ, છેદ બરાબર કઈ રીતે, આ પાંચ તો પાંચ વત્તા એક મેળવવાનું, એટલે તમારો છેદ છ મળે. કેટલો મળવો જોઈએ? છ. હવે ગણતરી કરવાની, એક તો નીચે છેદમાં છ લાવવાના, એક ને એક છેદમાં એક ગુણ્યા છ લાવવાના, છ વડે ગુણાકાર, અહીં છ વડે, તો છ છેદમાં છ થાય. તથા એ રીતે બીજી સંખ્યા છે બે, બે ને પેલા બે છેદમાં એક લખવાના ગુણ્યા અહીં પણ છેદમાં છ લાવવાના, તો છ દુ બાર, નીચે છ ના છ. તો તેથી એક અને બે વચ્ચેની પાંચ સમ્ય સંખ્યા કહીએ તો એક અને બે વચ્ચે પાંચ સમ્ય સંખ્યા, પાંચ સમ્ય સંખ્યાઓ, પાંચ કરતો વધે તો ચાલે પણ ઓછી આવવી જોઈએ ના. એક અને બે વચ્ચેની પાંચ સમ્ય સંખ્યા, આ બેની વચ્ચેની ગણો, છ પછી એટલે સાત બાય સિક્સ, આઠ બાય સિક્સ, નવ બાય સિક્સ, ટેન બાય સિક્સ અને ઇલેવન બાય સિક્સ મળે. ત્યાર પછી એક બીજું એક આવું એક્સ્ટ્રા ઉદાહરણ આપણે લઈએ, ત્રણ અને ચાર વચ્ચે, ત્રણ અને ચાર વચ્ચે કેટલી? છ સમ્ય સંખ્યાઓ શું? છ સમ્ય સંખ્યાઓ શોધો. કેટલી શોધવાની છે? છ. એ પણ આ જ પ્રમાણે તમે પહેલા આપણે લખવાનું છ સમ્ય સંખ્યાઓ, છ સમ્ય સંખ્યા શોધવા માટે પહેલા છેદ, છેદ કેટલો રાખવાનો? છ શોધવાની છે તો છ વત્તા એક, એટલે છેદ તમારો સાત મળવો જોઈએ. તો હવે છેદમાં સાત લાવવાના, તો ત્રણ ને ત્રણ છેદમાં એક લખી અને ગુણ્યા કેટલા કરવાના? સાત. તો સાત તારી એકવીસ અને નીચે સાત. તથા બીજી સંખ્યા છે ચાર, તો ચાર ને છેદમાં એક લખીને અહીં પણ સાત લાવવાના, તો સાત વડે ગુણાકાર, તો સાત ચોકો અઠાવીસ, નીચે સાત. તેથી હવે લખવાનું ત્રણ અને ચાર વચ્ચેની છ સમ્ય સંખ્યાઓ, છ સમ્ય સંખ્યાઓ, છ સમ્ય સંખ્યાઓ કઈ ગઈ? એકવીસ બાય સાત ની વચ્ચે, એટલે બાવીસ બાય સાત, ત્રેવીસ બાય સાત, ચોવીસ બાય સાત, પચીસ બાય સાત, છવ્વીસ બાય સાત અને સત્તાવીસ બાય સાત મળે. અને આના આધારે તમારે થોડું હોમવર્ક મળશે, એ હોમવર્ક તમારે કરવાનું
छः।